એક 5 વર્ષની દીકરી અને એના પપ્પા બંને એક જ ટેબલ પર સામ સામે બેઠા જમે છે. બંનેની નજર સ્ક્રીન પર છે. પપ્પા ફોનમાં કંઈક જુએ છે ને દીકરી ટેબ્લેટમાં કાર્ટૂન જુએ છે. જમતા જમતા આ દ્રશ્ય તમે કેટલી વાર જોયું છે? એક હસબન્ડ વાઈફ એક જ હિંચકા પર બેઠા છે. બંને જણાની નજર પોતપોતાના ફોનમાં છે. એકબીજા સાથે વાત નથી કરતા, સાથે છે પણ સાથે નથી. આ દ્રશ્યમાં તમે પોતાની જાતને કેટલી વાર જોઈ છે? એક વાહન ચાલક જેટલા સિગ્નલ પર વેહિકલ રોકાય છે દરેક સિગ્નલે ફોન ચેક કર કરે છે. શું તમે આ વાહન ચાલક છો? એક 2 વર્ષનું બાળક ફોન વગર જમતું જ નથી. શું તમારા ફેમિલીમાં આવું કોઈ બાળક છે? જ્યારથી સ્ક્રીનનું આગમન થયું છે આપણી લાઈફમાં, ત્યારથી આપણું વાણી વર્તન બદલાઈ ગયું છે. યાદ કરો એ દિવસો જ્યારે આપણે 20-25 કલાક ટ્રેન જર્ની કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સફર કરતા અને ફોન નહોતા. તો ટ્રેનની બારીની બહાર જોતા જોતા અસલી દુનિયાનો આનંદ આપણે લઈ શકતા. ટ્રેનની વિન્ડો સીટ આપણા માટે સારા શિક્ષકનું કામ કરતી. આજકાલ બાળકો વિન્ડો સીટ માટે ઝઘડતા જ નથી, કારણ કે એમને હાથમાં મોબાઈલ આપી દેવામાં આવે છે. સીટ કઈ પણ હોય, શું ફેર પડે? નવા નવા શહેરોમાંથી પસાર થતી વખતે ત્યાંના પ્લેટફોર્મ્સ પરના દ્રશ્યો બાળકને કઈ કેટલું શીખવી શકે, પણ આપણે એ તક આપતા જ નથી. કારણ કે ટ્રેનમાં તમે જોજો, બધા બાળકોના હાથમાં મોબાઈલ હોય, અને હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે. પછી પાછળ રહી જાય છોકરાઓ. આ માનસિકતાએ બાળકોનું ભોળપણ અને બાળપણ છીનવી લીધા છે. મોબાઈલને કારણે હસબન્ડ વાઈફ વચ્ચે કેટલા પ્રોબ્લેમ્સ થાય છે. લાઈફ પાર્ટનર કરતા બિઝનેસનું મહત્વ વધી ગયું છે, મોબાઈલનું ઇમ્પોર્ટન્સ વધારે છે લાઈફ પાર્ટનર કરતા. મૂક ને તારા મોબાઈલને ફોન સાઈડ પર મૂક અને વાત સાંભળ મારી. બાળકોને આવું કહેનાર મા બાપની પીડા તો સમજો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર. અમદાવાદ કા બચ્ચા બચ્ચા જાનતા હૈ કે ધ્વનિતે કીધું એટલે